दोस्तों ओम शांति डिजिटल क्लास में आप सौनु स्वागत है। बाळ दोस्तों आज आप धोरण चार सत्र बे माय नोटबुक पूरीशू। विषय है गुजराती पाठ नौ हूँ तो पूछू ए काव्य है जेना लेखक है सुंदरम। कविता की समझूती जे आपणे जोई जाइए एक वक्त अने वाँची जाइए। ईश्वर कलाकार छे, तेने दुनिया में घणी अजायबीओ बनावी छे। ते जोईने कवि ने आश्चर्य अने आनंद थाय छे। कवि पोतानो आनंद प्रश्न द्वारा आ कविता में व्यक्त करे छे। कवि पूछे छे कि मोरना पीछा में रंगबेरंगी टीलड़ी कोणे जड़ी हशे, बिलाड़ीनी मांजरी आँख में चमकती कीकी कोणे मढ़ी हशे, आंबानी टोचे ज्यां आपणे हाथ नथी पहोंचाई शकतो त्यां कूपड़ो कोणे करी हशे, गायना आचरणमां दूधनी ढोळी ढाळ कोणे भरी हशे, गोड ચાંદામાં ડોશી અને બકરીની ઝૂંપડી કોણે મઢાવી એટલે કે કોણે બનાવી હશે, આપની હથેળીમાં સૂરજની ભમકતી ભમરડી કોણે કરી, પોપચાની મઢેલી અને દસેય દિશામાં જોતી આંખ મારી કોણે બનાવી હશે, નવલખ તારલામાંથી મઢેલી આભલાની આ ચૂંદડી કોણે બનાવી હશે। આપણે કવિતાની સમજૂતી જોઈ ગયા, હવે આપણે માય નોટબુકમાં પ્રશ્ન નંબર એક જોઈએ। હું તો પૂછું કવિતાના કવિનું નામ શું હતું, શું છે તે આપણે પહેલાં જોઈ ગયા, શું હતું સુંદરમ। પ્રશ્ન બે, મોરલાની પીછીમાં શું જડેલું છે, તો પ્રશ્નનો જવાબ છે મોરલાની પીછીમાં રંગરંગવાળી રંગબેરંગી ટીલડી જડેલી છે। પ્રશ્ન ત્રણ, મીંદડીની આંખો કેવી છે, મીંદડી એટલે કે બિલાડી, બિલાડીની આંખો કેવી છે, તો કે માંજરી। પ્રશ્ન ચાર, મીંદડીની આંખોમાં શું ચમકે છે, તો શું ચમકે છે, મીંદડીની આંખોમાં કીકીઓ ચમકે છે। પ્રશ્ન પાંચ, કવિનો હાથ ક્યાં પહોંચાતો નથી, આંબાની ટોચે આંબમાં ગાયના પેટે કે નદીની તળીએ, તો ક્યાં પહોંચાતો નથી આંબાની ટોચે। આંબાની ટોચે શું છે, આંબાની ટોચે કૂપોડો છે। પ્રશ્ન સાત, ખાલી જગ્યાના પેટે દૂધની ધોળી મીઠી ધાર ભરેલી છે, તો કોના પેટે, ગાવડી એટલે કે ગાયના પેટે। પ્રશ્ન આઠ, ચાંદાની થાળીમાં ગાવડી અને ડોશીની ઝૂંપડી જોવા મળે છે, આ વિધાન ખોટું છે કે સાચું, તો ખોટું છે। પ્રશ્ન નવ, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે, ચાંદાની થાળીમાં ડોશીની ઝૂંપડી મઢેલી છે। પ્રશ્ન દસ, સૂરજની ભમકતી ભમરડી ક્યાં છે, આપની હથેળીમાં, મોરલાની પીછીમાં, મીંદડીની આંખમાં કે આંબાની ટોચે, તો ક્યાં છે, આપની હથેળીમાં। પ્રશ્ન અગિયાર, કવિ આંખ વિશે શું વિચારે છે, આંખ વિશે કવિ વિચારે છે કે પોપચે મઢેલી અને દસેય દિશામાં જોતી મારી આંખ કોણે બનાવી હશે। આ વિચાર તો આપણને પણ આવતો હશે વિદ્યાર્થી મિત્રો, કે આવી સરસ મજાની આંખ જે દસેય દિશાએ જોતી હોય તે કોણે બનાવી હશે। પ્રશ્ન બાર, આભલાની ખાલી જગ્યા નવ લાખ તારલાની મઢેલી છે, તો ત્યાં શું આવશે, 9 લાખ તારલાની મઢેલી છે। પ્રશ્ન તેર, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે, તો 9 લાખ તારાથી મઢેલા આભને કવિ આભલાની ચૂંદડી કહે છે। પ્રશ્ન ચૌદ, 10 દિશાઓમાં નામ જણાવો, 10 દિશાના નામ, તો 4 દિશા છે આપણી, છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ, તેના 4 ખૂણા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને આકાશ પાતાળ, આમ 10 દિશાઓ કહી શકાય। 15, પ્રશ્ન 15, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, ઉદાહરણ છે ધરતી, બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો। એવી રીતે તમને અહીંયા પહેલું આપેલું છે પેન્સિલ, મારી પાસે 10 પેન્સિલ છે, આવી રીતે તમે વાક્ય બનાવી શકો। પછી છે ગાય, તો ગાય માતા તરીકે પૂજાય છે। આકાશ, આકાશમાં તારાઓ ચમકે છે।
જે તમે વાક્ય બનાવો તે શબ્દો વાક્ય બનાવતી વખતે આવવો જોઈએ. રબડ, તો મારા કંપાસ બોક્સમાં બે રબડ છે. ઝાડ, મારા ઘર પાસે એક આંબાનું ઝાડ છે. ફળ ફૂલ, ઝાડમાં ફળ ફૂલ ખૂબ સુંદર લાગે છે. પ્રશ્ન 16 છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. આ કાવ્ય પંક્તિ તમને હું તો પૂછું કે મોરલાની ત્યાંથી ચાલુ થાય છે, પછી કીડીઓ કીકીઓ કોણે મટી? તો આપણે પૂર્ણ કરવાની છે કાવ્ય પંક્તિ હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખોમાં ચમકતી કીકીઓ કોણે મટી? તો એવી રીતે હવે બીજી છે કાવ્ય પંક્તિ. હું તો પૂછું રે આંબલાની ટોચે જ્યાં હાથ ન પહોંચે ત્યાં કૂપડો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હવે ત્રીજી કાવ્ય પંક્તિ છે. હું તો પૂછું રે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી મારી આંખ કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે ભરી? પ્રશ્ન 17, હું તો પૂછું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો. જેનો જવાબ છે હું તો પૂછું કાવ્યમાં કવિને મનમાં પ્રશ્ન થાય છે કે કુદરતની આ સુંદરતા બનાવનાર કોણ છે? કુદરતની આ સુંદરતા બનાવનાર કોણ છે? મોરલાના રંગબેરંગી પીછામાં ટીલડી કોણે જડી? તો બિલાડીની માંજરી આંખમાં ચમકતી કીકીઓ બનાવનાર કોણ છે? આંબાની ટોચે જ્યાં કોઈનો હાથ પહોંચતો નથી ત્યાં કૂપડો કોણે બનાવી છે? ગાવડીના મીઠા દૂધ કોણે બનાવ્યા છે? ચાંદાની અંદર બકરી અને ડોશીની ઝૂંપડી કોણે બનાવી છે? આબમાં ભમકતો સૂરજ કોણે બનાવ્યો છે? 10 દિશાને જોતી મારી આંખ અને તારાથી ચમકતી આભલારૂપી ચૂંદડી કોણે બનાવી છે? આ બધું બનાવનાર ઈશ્વર છે, તે જ જગતનો સર્જનહાર છે. તેમના અદ્ભુત સર્જન બદલ કવિને નવાઈ લાગે છે અને સાથે સાથે આનંદ પણ થાય છે. તે પોતાનો ભાવાર્થ આ પ્રશ્ન દ્વારા રજૂ કરે છે. પ્રશ્ન 18 છે, આપેલ શબ્દ માટે કાવ્યમાં કયા શબ્દો વપરાય છે તે લખો. મોર, તો કાવ્યમાં મોરની જગ્યાએ મોરલો. આંબો, તો આંબલો. ગાય, તો ત્યાં શું વપરાય છે? ગાવડી. બિલ્લી એટલે કે મીંદડી વપરાયું છે. આપ, તો આપલું. ચંદ્ર, તો ચાંદો. પ્રશ્ન 19, ઉદાહરણ પ્રમાણે શબ્દો કાવ્યમાંથી શોધીને ખાલી જગ્યાઓ લખો. ઉદાહરણ છે માંજરી એટલે કે આંખ કીધી છે, કીકી એટલે કે ચમકતી, ભમરડી એટલે કે ભમકતી, ધાર તો મીઠી, તારા તો નવલખ, દિશા તો 10, ટીલડી એટલે કે રંગરંગવાળી. પ્રશ્ન 20, આપેલા શબ્દોને શબ્દક્રોશ પ્રમાણે ગોઠવો. ક્રમમાં ગોઠવવાના છે. આંખ, દૂધ, નવલખો, રંગ, આપ, પીછી. તો પહેલાં આવશે આપ, આંખ, દૂધ, નવલખો, પીછી અને પછી રંગ. પ્રશ્ન 21, સમાનાર્થી, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. સમાનાર્થી શબ્દો એટલે કે એના જેવો શબ્દ. તો આકાશ, તો શું આવે? આપ. બિલાડી, તો મીંદડી. ચંદ્ર, તો ચાંદો. રવિ, સૂર્ય, તો સૂરજ. સૂર્ય, રવિને સૂર્ય પણ કહી શકાય અને સૂરજ પણ કહેવાય, એના બે અર્થ થાય છે. મધુર એટલે કે મીઠી, સફેદ, તો ધોળી. હવે પ્રશ્ન 22માં તમને કીધું છે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. મીંદડી, તો આમાં અશ્વય દીર્ઘઈનો ફેર છે. આમાં અશ્વય કરેલી છે મી અને ડી બે બંનેમાં, જેમાં આવશે દીર્ઘઈ. મીંદડી. ઝાંઝરી, તો કેવી રીતે ઝાંઝરી લખાય છે? આમાં પણ અશ્વય કરેલી છે, જેની જગ્યાએ દીર્ઘઈ આવશે. ઝાંઝરી. કી કી, તો બંનેમાં અશ્વે છે તો બંનેમાં દીર્ઘય આવે. કૂપડો, તો આમાં અશ્વ કૂ છે કે દીર્ઘ કૂ છે? તો આમાં તો આપણને અશ્વ કૂ આપેલું છે, તો અહીંયા શું આવશે? દીર્ઘ કૂ આવશે. પીચ્છી,
तो पी में आपणे अहींया ह्रस्व आई आपेली छे तो एनी जग्या आपणे दीर्घ करीने जोड़नी सुधारवानी छे। हथेड़ी तो हथेड़ी केवी रीते लखाय हथे डी आवे के हथे ईडी आवे तो हथे डी ना आवे पण हथे अड़ी आवे अड़ी एटले के अड़वावे। चुंदड़ी तो चुंदड़ी आवे के चुंदड़ी आवे डी आवे अड़ी आवे नहीं। झूपड़ी तो अँ जमरूखनो ज आपेलो छे तेनी जगह आपणे जबलानो ज लग आवे। टीलड़ी तो अँ आपने हस्वय आपेली छे तो आपणे अहीं दीर्घ लखवानी छे। तो बाळ दोस्तों અહીંયા આપણે આ ચેપ્ટર માય નોટબુકમાં પૂરું થાય છે। બાળદોસ્તો મને આશા છે કે તમને આ ચેપ્ટર સરસ રીતે બધા પ્રશ્નો સમજાયા હશે અને તમે પણ મારી સાથે સાથે માય નોટબુકમાં તમે પણ તમારી માય નોટબુકમાં આ ચેપ્ટર તમે લખ્યું હશે। આભાર।